ಅನ್ಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜಯ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಕಥಾವಾರ್ತಾ ಸಾಂಭಳನಾರಾ ಬಧಾ ಭಕ್ತೋನೆ ಖೂಬ್ ಭಾವಥಿ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ ಪೂರ ಆಠಮು ತರಂಗ ಪಂಚೋತೇರ್ಮು ಸದ್ಗುರು ಆಧಾರಾನಂದ ಸ್ವಾಮಿ ಎವೀ ಅಲೌಕಿಕ ಆಶ್ಚರ್ಯಕಾರಿ ಅದ್ಭುತ ವಾತೋ ಕರಿ ರಹ್ಯಾ ಛೆ. ಏಜ್ ಪ್ರಸಂಗ ಜಿ ಚಾಲಿ ರಹ್ಯೋ ಛೆ. ದಾದಾ, ಭಗವಾನ್ನ ಜನ್ಮದಿವಸನಿ ಕಥಾ ಕೆಟ್ಲಿ ಲಾಂಬಿ ಚಾಲಿ, ಹಜಿ ಏಜ್ ಕಥಾ ಚಾಲೆ ಛೆ. આપણે ગયા હરિજયંતિથી ચાલતી હતી, આ બીજી હરિજયંતિ આવી જશે. સતસંગ મે હરિજન સંત હે, જો જો જે તે રહાય, સબ હે હરિ કે ધામ કે, કોઈ કે કલે મેન આય. આપણા સત્સંગમાં જે હરિભક્ત છે અને જે સંતો છે, સત્સંગમે હરિજન સંત હે, આ સત્સંગમાં જે કોઈ ભક્તો છે, સંતો છે, જો જો જે તે રહાય, જે કોઈ છે તે બધા અક્ષરધામના મુક્તો છે, તે કોઈના કળિયામાં આવે એમ નથી. તે સંત હરિભક્તનું મન એક ભગવાન સિવાયના બ્રહ્માંડના જે ભોગ સુખ છે તેને જોઈને પણ તેમાં ક્યારેય ખુશ થતું નથી. સાચા ભગવાનના ભક્તના લક્ષણ કેવા હોય? એનું મન ભગવાન સિવાય આ બ્રહ્માંડના અનેક સુખોને જોઈને ક્યાંય વિચલિત ન થાય. રે બ્રહ્માથી કીટ લગે જોયું, જૂઠું સુખ જાણીને વગોયું, મુક્તાનંદ મન તમ સંગ મોહ્યું, રે શ્યામ તમે સાચું નાણું. આવી રીતે ભગવાન શ્રીહરિમાં જેને હેત છે ને, એ હરિભક્ત છે. અને આવા હરિભક્તોનો મહિમા કેટલો છે કહું? ભગવાન જેટલો મહિમા છે. કેટલો? ભગવાન જેટલો મહિમા છે. છતાં આ દેહ માઇક છે. ભક્તનો મહિમા આટલો બધો છે, છતાં આ દેહ માઇક છે, અને બધા ભોગો પણ માઇક છે. તે બધા કુસંગ જ છે, તેથી તે પોતાનો કંઈક ભાગ ભજવે ખરા. ભગવાનના ભક્તમાં દૈહિક સ્વભાવો દેખાય, કંઈક લોકની દ્રષ્ટિએ સારું નરસું પણ દેખાય. હીરાની ખાણમાં ધૂળ હોય કે ન હોય દાદા, હા કે ના? કયો જાજી ધૂળ હોય, મેં તો જોઈ છે ખાણ. હીરાની ખાણમાં પથરા હોય કે ન હોય, સોનાની ખાણમાં હોય કે ના હોય, હીરાની ખાણમાં જાજી ધૂળ હોય છે, જાજા પથરા હોય છે, પણ તેમ છતાં એમાં હીરા નીકળે ને, એટલે એને હીરાની ખાણ કહેવાય. વાલા ભક્તો, આ લોક એવો છે. આ લોકમાં રહેનારા આપણા બધાની દ્રષ્ટિ એવી છે. ખાવાનું, પીવાનું, બોલવાનું, સુવાનું, ચાલવાનું, જોવાનું, સાનુકૂળ આવે ન આવે, રુચિ મળે ન મળે, એટલે આપણને શું લાગે? આ ખોટું થઈ રહ્યું છે,
વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, અવગુણને લેનારાને તો ભગવાનમાં પણ અવગુણ દેખાય. શ્રીજી મહારાજ જૂનાગઢમાં હાથી ઉપર સવારી કરીને નીકળ્યા છે. હજારો નર નારી ભક્તો નાચી રહ્યા છે. આવી નગર યાત્રા નીકળી છે. એમાં એક નાનો દીકરો આવે, કાકડી આપે, મહારાજ હાથી ઉપર બેઠા બેઠા કાકડી જમે. આ દ્રશ્ય બધા દર્શન કરે છે, બધાને ભાવ થયો. અટારી ઉપર ઊભા મુસ્લિમ નવાબ દર્શન કરે છે, એની બાજુમાં દિવાન છે. નાગર બ્રાહ્મણ જ્ઞાતિના દિવાન, એણે આ દર્શન કર્યા, એને અભાવ આવ્યો. એને થયું, આ સ્વામિનારાયણને આટલો વિવેક નથી. આમ હાથી ઉપર સોનાની અંબાડીમાં હજારો માણસોની વચ્ચે બેસીને કાકડી ખવાય? એને આવું દેખાણું. કારણ કે એની બુદ્ધિ કેવી હતી? નેગેટિવ હતી. ગ્લાસ અડધો ભર્યો છે ને અડધો ખાલી છે. કોકને શું દેખાય? અડધો ખાલી છે. કોકને શું દેખાય? અડધો ભરેલો છે. એ જ સમયમાં મુસ્લિમ નવાબ હતા, પણ એને થયું, નહીં નહીં દિવાનજી, તુમ કુછ ઓર સોચતે હો, મુજે યકીન હો ગયા, સ્વામિનારાયણ ખુદા હે. કેવી રીતે? વિવેક વિનાના માણસને ભગવાન? હા, આટલા હજારો માણસોની મેદનીમાં એક નાના બાળકના પ્રેમને ખુલ્લેઆમ સ્વીકારી શકે, આનાથી મોટા બીજા કોણ ભગવાન? ભગવાન ગરીબ નિવાજ હોય. ભગવાન નાના માણસો માટે સર્જાયા છે. નાનામાં નાના નીચલા કક્ષાના માણસનો પણ હાથ જાલી એને ઊંચો કરી શકે એ ભગવાન હોઈ શકે? નાના બાળકની કાકડી સ્વીકારતા જેને શરમ આવે એ ભગવાન ન હોઈ શકે? દ્રષ્ટિમાં કેટલો ફેર દાદા. આ લોક માયિક છે, લોકની બધી વસ્તુઓ માયિક છે. આ લોકમાં આવેલા આપણા બધાના શરીર પણ કેવા છે? માયિક છે. એટલે કંઈક માયાનો ભાગ દેખાય, પણ એનાથી કોઈ ભગવાનનો ભક્ત મટી નથી જતો. સમજાણી વાત? જેમાં અધિક જોર હોય તે તેટલો ભાવ અધિક ભજવે. કોકમાં માયાનો ભાવ થોડો વધારે હોય, કોકમાં માયાનો ભાવ ઓછો હોય. અને જે શ્રી હરિના આજ્ઞા વચનનો આધાર નથી રાખતો, તેના સત્સંગની મર્યાદાને માયિક દેહ તથા માયિક ભોગો તોડી નાખે છે. શ્રી હરિના આજ્ઞા રૂપી કોટમાંથી ક્યારેય બહાર જતા જ ન હોય. શ્રીહરિની આજ્ઞા રૂપી કોટમાંથી જૂના સમયમાં રાજાઓ પોતાના મહેલની ચારે બાજુ કિલ્લો બનાવતા. કિલ્લાને શું કહેવામાં આવતું? કોટ. કેવા કિલ્લા રાજાઓ બનાવતા? રાજાના નગર ઉપર ચડાઈ થાય, ચડાઈ કરવા માટે બીજા રાજાનું લશ્કર આખા ગામનો નાશ કરી નાખે, રાજાના કિલ્લા સુધી આવી જાય. પણ કિલ્લાની દિવાલો એવી બનાવીને, વજ્ર જેવી દિવાલો ઉપર પાછા સૈનિકો ગોઠવાયેલા હોય, અને એટલી બધી સિક્યોરિટી ગોઠવવામાં આવતી કે રાજાની સિક્યોરિટી કિલ્લાને તોડવા, એ જૂના સમયમાં એવા કિલ્લાઓ હતા કે હજારો માણસ ભેગા થાય તો પણ કિલ્લાને તોડી શકતા નહીં. એવા કિલ્લાઓ આજે છે, તમે જોયા હશે. રાજસ્થાનની અંદર કેટલા કિલ્લાઓ ઊભા છે. આપણે જે સત્સંગના મહારાણી ઉદયપુરના જમકુબા, ઉદયપુરના જમકુબાની વાતો સાંભળીએ છીએ, એ જમકુબાનો મહેલ ઉદયપુરમાં આજે ઊભો છે. અત્યારે મહેલ અડધો જોવાની ટિકિટ પણ છે, જોવા પણ અડધો આપે છે. તમે એકાદ વાર જજો. રાજસ્થાનના રજવાડામાં કેવા કોટ અને કેવા કિલ્લાઓ આજે અડીખમ ઊભા છે. પણ આ જગતના કિલ્લાને ઓળખી શકીએ દાદા? પણ આ સત્સંગનો કિલ્લો, કયો કિલ્લો? શ્રીહરિના આજ્ઞારૂપી કોટમાંથી ક્યારેય બહાર જતા જ ન હોય એવા જે બધા સત્સંગી નર અને નારીઓ હોય, તેમને ક્યારેય કુસંગ લાગતો નથી. કુસંગ કોને લાગતો નથી? જે શ્રીહરિની આજ્ઞારૂપી કોટથી બહાર જતા નથી તેને. અને આજ્ઞારૂપી કોટથી જો બહાર નીકળી જાય તો શું થાય? શું થાય? કુસંગ લાગી જાય. કિલ્લે બંધ સૈનિકો હોય ને, કિલ્લામાં રહીને લડવાનારા સૈનિકો હોય ને, ગોળી ન વાગે. કારણ કે કિલ્લામાં કાણું હોય, એ નાના એવા કાણામાંથી જોઈને ગોળીબાર કરવાનો હોય, સામેવાળા બધા મરી જાય.
આને કોઈ ન મારી શકે. કિલ્લેબંધ સૈનિક નિર્ભય હોય એમ આપણે જો આજ્ઞારૂપી કોટની અંદર રહીશું ને તો કાળ કર્મ કે માયાની તાકાત નથી આપણને અડી શકે. લક્ષ્મણની દોરેલી નાની લીટીની અંદર જો સીતાજી રહ્યા હોત તો રાવણની તાકાત નહોતી સીતાને હાથ અડાડી શકે. સીતાજી બહાર નીકળ્યા ને પછી રામાયણ શરૂ થઈ. આપણી ભૂલ પણ શું છે, મહારાજની દોરેલી લીટીથી આપણે બહાર નીકળી જઈએ છીએ. ફરી યાદ કરાવું, શનિવારની કથા 7-11 નાનો પ્રિન્સિપાલ છે. 7-11 સ્ટોરને તમે ઓળખો છો, 7-11 આંકડો આખી જગતમાં ઘણી રીતે પ્રસિદ્ધિને પામ્યો છે, પણ સત્સંગની અંદર આ 7-11 કોડ છે ને સમજવા જેવો છે. ઉપાસનાને સમજવા માટે 7 બાબત યાદ રાખીએ. આપણે રોજ પ્રાર્થના કરીએ છીએ. બે ચાર ભક્તો એટલા બધા રાજી થઈને મને વાત કરતા હતા ફોનમાં, હવે પ્રાર્થના કરીએ છીએ, રોજ મહારાજની આગળ ઊભા ઊભા સ્તુતિ કરીએ છીએ, હવે એ કથા યાદ આવે, એ 7 વાત યાદ આવે. પ્રેમાનંદ સ્વામી બોલી ગયા, કહી ગયા, અમે 40 વર્ષથી 35 વર્ષથી આ પ્રાર્થના રોજ ગાઈએ છીએ, આજે ખબર પડી. 7 બાબત ઉપાસનાને દ્રઢ કરનારી છે અને બાકીની 11 બાબત આજ્ઞાને દ્રઢ કરનારી છે. આ 7-11, 7 અને 11 નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના જો આપણને દરરોજ ગાતા ગાતા એમાં એટલો જ ભાવ પ્રગટેને હૃદયથી મહારાજ પાસે વિનંતી કરી લઈએ ને, હે મહારાજ અમારા જીવનમાં આ 7 વસ્તુ અને 11 વસ્તુ દ્રઢ થાય એવી દયા કરજો. પ્રેમાનંદ સ્વામી આ પ્રાર્થનામાં છેલ્લી કડીમાં એમ લખી ગયા કે આવી રીતે જે આ પ્રાર્થનાને દ્રઢ કરે છે ને નિસંક થઈને ભગવાનના ધામને પામે છે. મેં કથામાં વાત કરી હતી શનિવારે, આપણા જેટલા શાસ્ત્ર છે, સ્વામિનારાયણ સંપ્રદાયના 2000 જેટલા નાના મોટા અલગ અલગ શાસ્ત્રો હશે, આ બધા શાસ્ત્રોનો આટલો જ સાર છે. કયો? આજ્ઞા અને ઉપાસના. આ 2 અક્ષરધામની પાંખ છે. પણ આજ્ઞા એટલે શું અને ઉપાસના એટલે શું બહુ ઓછાને ખબર પડે, અઘરો વિષય છે. તો ઉપાસના માટે વચનામૃત અને આજ્ઞા માટે શિક્ષાપત્રી. હવે આખું વચનામૃત તો અમને યાદ નથી રહેતું, અઘરું છે. શિક્ષાપત્રી પાળવી એ તો એના કરતાં અઘરી છે. એટલા માટે આ નાનકડો કોડ, કયો? 7-11, 7 ઉપાસનાની બાબતો અને 11 આજ્ઞાની બાબતો. તમે રોજ પ્રાર્થના કરો છો, અમે પણ કરીએ છીએ. હવે આપણે આ પ્રાર્થના કરીએ ને આપણા હૃદયને પરોવીને કરીએ. એમાં પ્રેમાનંદ સ્વામીએ શું લખ્યું છે વિચારીને કરીએ. વિચારીને ખાલી આ પ્રાર્થના કરીશું ને તો પણ એક દિવસ આ પ્રાર્થના આપણા જીવનમાં આવશે, આવશે ને આવશે. આજ્ઞારૂપી કોટથી બહાર નથી નીકળતો, એને કદી કુસંગ લાગતો નથી. માટે બુદ્ધિના ડોળે કરીને, તર્ક વિતર્કે કરીને, આપણે ગઈ કથામાં સાંભળ્યું હતું કાકાભાઈ પૂંજાભાઈની વાત, મૂળજી શેઠની વાત છે કે નહીં, આપણી બુદ્ધિ અથવા બુદ્ધિવાળા માણસોનો સંગ બરાબર ભગવાનથી પાછા પાડે છે. આજ્ઞા એટલે આજ્ઞા. અમેરિકામાં કેવું છે, કાયદો એટલે કોઈ બાંધછોડ છે? બોલો, કેવો સારો દેશ, કેટલો મજાનો દેશ, બધા એક જ લાઈનમાં ચાલે છે. કાયદો એટલે કાયદો. રોડ પર તમે જાઓ, કોઈ જગ્યાએ યુટર્ન લે છે? હાઈવે પર કોઈ યુટર્ન લઈ શકે દાદા? અને ઇન્ડિયામાં અમે એક્સપ્રેસ વે ઉપર ચડ્યા, બોલો, એક્સપ્રેસ વે ઉપર, અને બળદ ગાડાવાળો એક્સપ્રેસ વે ઉપર આવ્યો તો બોલો, વિચારો, તમે વિચાર તો કરો. આપણા દેશની, આ બહુ દેશની નહીં, દેશના લોકોની માનસિકતા, ખરેખર દુઃખ થાય. કાયદો તોડે નહીં એને શાંતિ ન મળે. આપણા દેશના માણસો અહીંયા આવે ને ગમે તે ચોકલેટ કેન્ડી ખાઈને કાગળિયું ખિસ્સામાં નાખશે, ગમે ત્યાં નહીં નાખશે. એ જ માણસો પ્લેનમાં ઇન્ડિયા ઉતરે ને, એટલે એરપોર્ટથી બહાર નીકળે, એટલે ખાતા ખાતા તરત ને તરત કચરું ક્યાં નાખશે? રોડ પર નાખશે, પ્લેટફોર્મ પર નાખશે. આવું ઘણી વાર જોઈએ છીએ.
વાલા ભક્તો, તમારી વાત નહીં, અમે પણ ઘણીવાર ભૂલ કરી નાખીએ છીએ. આપણે નક્કી કરીએ. પૂજ્યપાદ ગુરુજીનો ખૂબ આગ્રહ છે. દેશના કાયદા પાળવા એ પણ મહારાજની જ આજ્ઞા છે. રોડ ઉપર રહીએ ત્યારે રોડના કાયદા પાળવા એ પણ અતિ જરૂરી છે. મંદિરમાં આવીએ ત્યારે સત્સંગના કાયદા પાળવા એ પણ અતિ જરૂરી છે. રોડના કાયદાનું રોજ ઉલ્લંઘન કરી, રોજ સ્પીડિંગ કરીશું, રોજ કાયદો તોડીશું, પોલીસથી 5 વાર બચીશું અને ભગવાનને થેન્ક યુ કહેશું, મહારાજ તમે અમને બચાવી લેશો. મહારાજ કહે, આવો આભાર વ્યક્ત ન કર. મેં એકવાર જવા દીધો છે, એકવાર તક આપી છે, 2 વાર આપી છે, 3 વાર, 10 વાર તક કોઈને ભગવાન નથી આપતા. માટે આજ્ઞા પાળવામાં જ સુખ છે. આજ્ઞા આપણને સુખી કરવા માટે બનાવી. જે કંઈક આજ્ઞાઓ, સરકારના કાયદાઓ, રોડના કાયદાઓ શા માટે બનાવ્યા છે? આપણા બધાની સુખાકારિતા હોય એવા કાયદાઓ બનાવ્યા છે. પણ આપણને બધાનું સુખ દેખાતું ન હોય, આપણું એકલાનું વ્યક્તિગત સુખ દેખાય એટલે કે સ્વાર્થ જાગે, ત્યારે આપણે કાયદો તોડીએ છીએ. બીજા કરતાં હું આગળ નીકળી જાઉં, બીજા કરતાં હું પહેલાં પહોંચી જાઉં. અને એકલો વ્યક્તિ એકલા વ્યક્તિને સુખની ઈચ્છા રાખે ત્યારે એક વ્યક્તિનું સુખ અનેક લોકો માટે દુઃખ પણ બની જાય છે. અને જે આજ્ઞામાં રહે છે તેનો સત્સંગ દિન પ્રતિદિન વધતો રહે છે. શ્રીહરિના આજ્ઞા વચનરૂપી કોટનો જે ત્યાગ કરે છે તેને માયામાં અનુરાગ થાય છે. કારણ કે સંસારરૂપી સાગર તો અપાર છે, તેને વચનરૂપી નાવ સિવાય પાર કરી શકાય તેમ નથી. વાહ! આજ્ઞા અને ઉપાસનારૂપી નાવ એમાં જે બેસી જાય છે ને, એ સંસારરૂપી સાગરને તરી જાય છે. જે ભક્તો વચનરૂપી નાવમાં બેસી ગયા હોય અને પછી જો તેમાંથી કૂદીને સમુદ્રમાં ન પડ્યા હોય તો તે બધા સંસારના પારને પામી ગયા છે. ઘણા નાવમાં બેસી જાય દાદા, પણ વચ્ચે પાછા કૂદી પડે તો પણ શું થાય? ડૂબી જાય. કેવું સરસ સ્વામી લખે છે, વચનરૂપી નાવમાં બેઠા હોય અને પાછા વચ્ચે આઘા પાછા ન થયા હોય એવા લોકો સંસારરૂપી સાગરને તરે છે. આપણે આજે આજ્ઞા પાળી, 1 મહિનો આજ્ઞા પાળી, પછી સુખી થયા, ભગવાનની કૃપા મળી અને પછી આપણે આજ્ઞા લોપવાનું શરૂ કરીએ તો શું કહેવાય? નાવમાં બેસી વચ્ચે ગયા ને પછી ત્યાંથી કૂદ્યા, બોલો સુખી થાય? અને જે સમયે ભગવાનનો જે અવતાર થયો હોય અને તેમને જે પ્રેમથી મળ્યા હોય તથા તેમના વચનમાં બંધાઈને રહ્યા હોય તેઓ તરત જ તે ભગવાનના ધામમાં ગયા હોય છે. અપાર ભક્તોની વાત શાસ્ત્રોમાં લખી છે, ખાનગી રાખી નથી, ખુલ્લી કરી નાખી છે. આ બધી વાત જગ જાહેર છે. જે જે અવતારો થયા, ભગવાનના જે જે મોટા સંતો થયા, જે જે મોટા મુક્તો થયા, એ મોટા સંતો, મોટા મુક્તો, મોટા અવતારો, એને જે મળ્યા, એને જેણે સ્વીકાર્યા, એની જેણે આજ્ઞા પાળી, એ બધાનું સારું થયું છે. બોલો કેવી સરસ વાતો છે ને! આજે નથી લાગતું સત્સંગમાં બહુ મોટો કુસંગ આવી ગયો છે. બહુ મોટો કુસંગ, મને માને, મારું માને, એ જ દુનિયામાં સારામાં સારું એવું થઈ ગયું. નથી લાગતું તમને? શ્રીજી મહારાજનું માને એ નહીં, સારા સારા હરિભક્તો, સારા સારા હરિભક્ત અને સંતનો રોજ દ્રોહ કરે છે. આવી વાતો અમે વારંવાર સાંભળીએ છીએ. વાલા ભક્તો, તમારી પાસે કોઈ સંતનું, કોઈ ભક્તનું ઘસાતું બોલે, યાદ રાખજો, બોલનાર તો ગુનેગાર છે જ, પણ તમે સાંભળો છો ને, શાસ્ત્ર પ્રમાણે તમે પણ મોટા ગુનેગાર છો. 2 હાથ જોડીને કહી દો, વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, ભગવાન કે સંત એનું ઘસાતું બોલે તો તીખા બાણ જેવા વચન મારવા, મહારાજ તો આવું બોલ્યા. 2 હાથ જોડીને ના પાડી દો અથવા ત્યાંથી જતા રહો. શા માટે નેગેટિવ બોલીએ છીએ? શા માટે સંત ભક્તોનું ઘસાતું બોલીએ છીએ? મત બોલ યા ફિર સત બોલ. સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, હિતમ બ્રુયાત, કોઈકનું હિત થાય એવી વાત કરીએ, એવી વાત સાંભળીએ. જે કોઈ સારા સંત છે, પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં કેટલી સરસ વાત કરી હતી. આ પૃથ્વી ઉપર અનેક મહાપુરુષો હોય છે અને બધા મહાપુરુષો ભગવાન સુધી પહોંચાડનારા હોય છે. શરત એટલી જ છે,
એને હૃદયથી જે સ્વીકાર કરે ને એ પહોંચે. મહાપુરુષોની કમી નથી. પૃથ્વી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ પૃથ્વી ઉપર મહાપુરુષો રહેવાના રહેવાના ને રહેવાના. કમી કોની છે દાદા? કે મહાપુરુષોને સમજી શકે સ્વીકારી શકે એવા તત્વોની બહુ મોટી કમી છે. અને આ કળિયુગનો પ્રભાવ જેમ જેમ આગળ વધી રહ્યો છે ને એમ એમ લોકો ખોટા માણસનો સ્વીકાર બહુ જલ્દી કરે છે. તમે જોજો, અસત્યમાં લોકોને પ્રતીતિ જલ્દી આવે છે અને સાચામાં પ્રતીતિ નથી આવતી. અને બીજા બધા અવતારોમાં જેટલા સંસાર સાગરને તરી ગયા છે તેટલા તો આજે આ એક શ્રી હરિથી તરી ગયા છે. અહો મહારાજનું કેટલું મોટું સર્વોપરીપણું! અનંત અવતારોએ ભેગા થઈને જેટલા જીવોનું કલ્યાણ કર્યું છે ને એટલા જીવો તો આ મહારાજે એકલાએ તાર્યા છે. અરે મહારાજના મોટા મોટા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સદગુરુ સંતો એણે તાર્યા છે. જેની મતિ સમજણ મોક્ષ માર્ગમાં ન હોય તેને આવી વાત માં વિશ્વાસ ન આવે. ભગવાનને કોઈ માણસની પાસે કશી આશા નથી, પરંતુ જીવોનો તો ભગવાનની પાસે વારંવાર આશા હોય જ છે. ભગવાન જ્યારે વરસાદ કરે છે ત્યારે તો બધું જગત જીવી રહ્યું હોય છે. ભગવાન જ્યારે જીવાડે ત્યારે જીવ પ્રાણીઓ જીવે છે. આવી વાત લોકોને ક્યારેય મનાતી નથી. બધાને એમ છે આ તો આપણે મહેનત કરીએ છીએ એટલે જીવીએ છીએ. આપણી શક્તિને પૂરનારા ભગવાન છે, આપણા શ્વાસને આપનારા ભગવાન છે, આપણું જીવન ચલાવનારા ભગવાન છે. આમ હૃદયથી આ વાતને સ્વીકારનારા કેટલા નીકળે દાદા, કેટલા નીકળે? તમે ત્રણેય ચશ્મા પહેર્યા છે. હવે ધારો કે આપણી આંખ છે એની તો આપણે કિંમત ચૂકવી નથી, પણ ચશ્માને તમે બહુ હાચવતા હશો. નાવા જાઓ ત્યારે વ્યવસ્થિત મૂકો, બરાબર ને? ગમે ત્યાં પડવા ન દો, બરાબર ને? ચશ્માની આટલી નાની કિંમત ચૂકવી છે તો પણ તમે એના માટે સાવધાન છો, એનું જતન કરો છો, એનું ધ્યાન રાખો છો. ભગવાને દયા કરીને બધું મફતમાં આપ્યું છે ને, એટલે બાકી દર મહિને તમે 750 કલાક આંખ વાપરી એમ ભગવાન ઉપરથી જો બિલ મોકલતા હોત ને તો ઘણાને તો એક આંખ બંધ કરીને ફરવું પડે. હા, ભગવાને જો ઉપરથી મીટર ચાલુ કર્યું હોત ને એકાદું, એકાદ ભગવાનને બિલ મોકલવાની સિસ્ટમ રાખવાની હતી. કેવું ભગવાને આ બધું આપણને આપ્યું છે! ક્યારેક આપણે આંખ બંધ કરીને ભગવાનની કૃપાનો વિચાર કરીએ ને, આ વિચાર આવે ને તો આપણું જીવન નિષ્કુળાંદ સ્વામી જેવું બની જાય. તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છું, તે તો આડો આંખ જ વાળ્યો જીવન જાણું છું. જન્મતા જતન કેધે જીવન જાણું છું, મારી બહુનામી બહુ વેધે જીવન જાણું છું. પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું. મોટા આઇન્સ્ટાઈન જેવા, આઇઝેક ન્યૂટન જેવા સાયન્ટિસ્ટોએ અતિ ઊંડું સંશોધન કર્યું. એ લોકો એટલા ગમગીન બની ગયા, જેમ જેમ ઊંડા ઉતરતા ગયા મિકેનિઝમ ઓફ ગોડ એ લોકો સમજતા ગયા, અને ત્યાં સુધી એ લોકો પ્રભાવિત થયા. લિટલ ઇઝ નોન, વાસ્ટ ઇઝ અનનોન. ભગવાને તો આ બ્રહ્માંડોમાં એટલું બધું ભર્યું છે, એટલું બધું ભર્યું છે. હજી દાદા કોઈને ઉકેલ મળ્યો છે? આકાશમાં સૂર્ય અને ચંદ્ર કેમ ગતિ કરી રહ્યા છે? આટલી મોટી પૃથ્વી, આટલી મોટી પૃથ્વી, નથી દોરડા, નથી પિલર, નથી કશું, અને એની મેતે હવામાં ઉડી રહી છે ને આપણે બધા ઉપર લીલા લેર કરીએ છીએ. બોલો, એવું જ કહેવાય ને દાદા? વિમાનમાં બેસવાનો કેટલો ચાર્જ છે, કેટલી તૈયારી છે, કેટલી આપણે વ્યવસ્થાઓ કરીએ ત્યારે માંડ વિમાન આકાશમાં ઉડે છે ને ચડે છે ને ઉતરે છે. પણ આ ધરતીમાં કરોડો વર્ષોથી હવામાં તરે છે, આટલી સ્પીડથી ફરે છે, ક્યારે વિચાર કર્યો? આ મહારાજની બધી લીલા છે.
તમને અને મને સુખી કરવાને માટે ઠાકોરજી આટલું મોટું સર્જન કર્યું છે. બાઇબલ પણ એ જ વાત કરે છે, આપણા ધર્મશાસ્ત્રો પણ એ જ વાત કરે છે. ભગવાનની કૃપાનો વિચાર જીવને આવે ને ત્યારે સમજો કે જીવ કાં નિષ્કુળાનંદ સ્વામી કાં પ્રેમાનંદ સ્વામી જેવો બની જાય, આટલી મોટી પ્રાપ્તિ છે. પણ હૃદયથી, હા, એટલે હું ઘણી વાર કહું છું, ત્રણ બાબતનો વિચાર કરતા શીખો. કૃપાને સમજવી સહેલી નથી, બોલવું સહેલું છે, માફ કરજો, અત્યઘરો વિષય છે. ત્રણ વિચાર કરતા શીખો. પહેલો પ્રાપ્તિનો વિચાર, આપણને શું મળ્યું છે, સારું શું મળ્યું છે. ત્યાર પછી મહિમાનો વિચાર, જે મળ્યું છે એ કેવું મહિમાવંત છે. આપણને આ ગુરુજી મળ્યા છે, ચાલો આસિત ભગત, હવે કેવી રીતે વિચાર કરવો જોઈએ. અમે નાના હતા ત્યારે અમારી સાથે ઘણા સંતોએ દીક્ષા લીધી, જેને હું જાણું છું. એમાંથી કેવા કેવા એ સંતોના જીવનમાં ઉતાર ચઢાવ આવ્યા એની પણ થોડી ઘણી ખબર છે. એમાં કેટલાના જીવન બરબાદ થઈ ગયા એ પણ ખબર છે. તો આપણને એમ થાય કે નહીં કે આપણને એ જ સમયે જો એવા પાત્રો મળ્યા હોત તો શું થાત? આજે આપણે જે કંઈ છીએ, આપણામાં જે કંઈ સારું છે, એનું મૂળ ક્યાં છે? કે આપણને આવા કોઈક સાચા મોટા પુરુષ મળી ગયા. વાત સાચી કે ખોટી? આ મહિમાનો વિચાર છે, પ્રાપ્તિનો વિચાર, ત્યારબાદ મહિમાનો વિચાર, અને ત્યારબાદ રાજીપાનો વિચાર. હવે મળ્યું છે, અતિ મહત્વનું મહિમાવંત મળ્યું છે, એને રાજી કરી લઈએ, એનો રાજીપો મેળવી લઈએ. જોયું? આ ત્રણ બાબતનો વિચાર આવે ત્યાર પછી કૃપા કેવી હોય, કૃપાનો સ્વાદ કેવો હોય એ અનુભવમાં આવે છે. ભગવાન બધાને જીવાડે છે, પણ જીવ પ્રાણી માત્ર એ વાત માની શકતા નથી. જેને ભગવાનના વચનનો ડર નથી હોતો તેને તો માયાના જીવ જાણવા, તેઓ તો વારંવાર મહાન દુઃખને પામે છે. તેને યમપુરીનો ક્યારેય પાર આવતો નથી. જે ભગવાનના આજ્ઞા વચનનું ઉલ્લંઘન કરે છે તેને વારંવાર લખ ચોરાસીમાં ફરવું પડે છે. કર્મના બંધન તો એટલા બધા મહાન વિકટ છે કે તેની ખબર જ પડતી નથી. આ શાસ્ત્રો સાંભળો. અમારા ભારતના ઘણા બધા ભક્તો કથા સાંભળે છે, હવે વારંવાર મેસેજ આવતા હોય, વડોદરામાં છે, પૂનામાં છે, બોમ્બેમાં છે, ભરૂચમાં છે. વાલા ભક્તો, તમને બે હાથ જોડીને વિનંતી. ઘણા બધા ભક્તોને એમ થાય સ્વામી મારી સાથે વાત કરે. સ્વામી કેવી રીતે વાત કરે? તમે જાણો છો આપણો સમય જુદો, સમય સંજોગ એવા જુદા હોય છે. વાલા ભક્તો, આ શાસ્ત્રની વાત તમે સાંભળો. તમારે અને મારે મહારાજની આજ્ઞામાં રહેવાનું છે. એકની આજ્ઞામાં રહેશો ને તો આ દુનિયાની કોઈ તાકાત આપણને નડી નહીં શકે. પણ આપણે બધા આપણા સ્વાર્થમાં પડ્યા છીએ, આપણા સ્વસુખના વિચારમાં પડ્યા છીએ. સ્વસુખનો વિચાર છોડે એ જ ભગવાનને પહોંચે છે. આપણે આપણા સુખનો વિચાર નથી, આપણા બધાના સુખનો વિચાર કરવાનો છે. અને બધાનું સુખ આજ્ઞામાં રહેવામાં છે. માટે પૂજ્યપાદ ગુરુજીએ અમને સંતોને આજ્ઞા કરી છે. તમે જુઓ આ મંદિરમાં સંતો સવારે કથા કરે, સાંજે કથા કરે. તમે સવારે ધૂન થાય, આરતી થાય, સંતોનો 50% ટાઈમ તો ઠાકોરજીની સેવામાં અને કથા વાર્તામાં જાય દાદા. રહ્યો કેટલો? 50%. એમાં ઉત્સવ સમય એની તૈયારી એમાં જાય. તો હવે શું બાકી રહ્યું દાદા? માટે તમે કથા સાંભળો છો, બસ તમે મંતવ્ય લખતા રહો, મંતવ્ય લખવાનો આગ્રહ રાખો. વાલા ભક્તો, મેં ગઈકાલે વાત કરી હતી સારંગપુરનું વચનામૃત ત્રીજું. મહારાજે એમ કહ્યું, આખી જિંદગી દર્શન કરે અને આખી જિંદગી કથા વાર્તા સાંભળે, પણ સાંભળ્યા પછી જો એનું મનન ન કરે, નિધિધ્યાસ ન કરે, તો એનાથી સાક્ષાત્કાર કહેતા કોઈ પણ પ્રકારનો લાભ નથી થતો. આ કથા સાંભળ્યા પછી તમે તમારા પરિવારમાં બેસી 5 મિનિટ કાઢો. 2, 3, 4 જણા જેટલા બેઠા હોય, એક એક બબ્બે વાતો કથામાંથી એક્ઝેક્ટ શાસ્ત્રમાં શોધેલી વાતો બધા બોલે, એમાં કંઈક મિસ્ટેક હોય તો એક બીજા સુધારે, એક મંતવ્ય પાકું કરી નાખો. 6 મહિના તો કરી જુઓ. આનો કેવો ચમત્કાર છે! આ શ્રીજી મહારાજની આપેલી ગેરંટી છે, આ શ્રીજી મહારાજની કરેલી વાત છે, મારા ખિસ્સામાંથી નથી કાઢેલી. માટે વાલા ભક્તો,
જીવ પ્રાણી માત્ર ભટકી રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે. હવે કરવાનું એટલું જ છે, મહારાજની આજ્ઞામાં રહી ઉપાસના પાકી કરીએ. બસ આ બે સાધન આવી ગયા એટલે આ પૃથ્વી ઉપર બેઠા છીએ, છતાં અક્ષરધામમાં બેસી ગયા. સ્વામી આ બધી હરિભક્તોની કેવી સમજણ હતી એ બાબતનું લખે છે. મહારાજના સમયના ભક્તો કેવી સમજણ ધરાવતા એ બધી નોંધ સ્વામી લઈ રહ્યા છે. કોઈ જીવ બંધન વિનાનો છે જ નહીં. જે જે યોનિમાં જાય છે ત્યાં કર્મનું બંધન હોય જ છે. તે કર્મોને લીધે જ જીવને જમનો માર ખાવો પડે છે. ભગવાનના વચનથી બહાર વર્તીને જીવ કર્મબંધનનું અપાર દુઃખ સહન કરે છે. કર્મનું બંધન કેવું ભારે છે, કર્મથી લોકો કેવા અથડાઈ રહ્યા છે. હવે એમ કહી શકાય ભગવાને યમપુરી જેવું દુઃખ આ પૃથ્વી ઉપર ઊભું કરી દીધું છે. આપણે જોઈ રહ્યા છીએ, રોજ કંઈક ને કંઈક એવા સમાચાર સાંભળીએ છીએ. આખું જગત કર્મનું ચક્ર ફરે છે, એના આધારે ચાલે છે. કાળ, કર્મ ને માયા આ ત્રણના આધારે આખું જગત ચાલે છે. એના બંધનમાંથી બહાર નીકળવા માટે એક જ માર્ગ છે, પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરી લઈએ, એને રાજી કરી લઈએ. જીવ પ્રાણી માત્રમાં બધામાં બંધન છે, દરેક યોનિમાં બંધન છે. ભગવાનના વચનથી બહાર વર્તીને જીવ કર્મબંધનનું અપાર દુઃખ સહન કરે છે. આંખોમાં મોહનો અંધાપો આવ્યો છે, તેથી મનુષ્યને સાચી વાત લગારે દેખાતી નથી. જે મનુષ્ય ભગવાનના વચનને આધીન ન રહે અને મનમાં મલકાયા કરે છે તે મનુષ્ય કર્મોને વશ થઈને અનેક જન્મોને વ્યર્થ ગુમાવે છે. ભગવાને કહેલા ધર્મના બંધનમાં જે રહેતા નથી તે કંઈ અન્ય બંધન વિના રહેતા નથી. સાંભળો આ નાની વાત, સિદ્ધાંત છે આ. ભગવાને કહેલા ધર્મના બંધનમાં જે રહેતા નથી તે કાંઈ અન્ય બંધન વિના રહેતા નથી. ભગવાનની આજ્ઞામાં જે રહે છે એને બીજાની આજ્ઞામાં રહેવું પડતું નથી, અને જે ભગવાનની આજ્ઞામાં નથી રહેતા એને આખી દુનિયાની આજ્ઞામાં રહેવું પડશે. કોઈકની આજ્ઞા પાળવી એને લોકો બંધન માને છે. વાત સાચી ને? વાત સાચી કે નહીં? ધ્યાનથી સાંભળો. ભગવાને કહેલા ધર્મના બંધનમાં જે રહેતા નથી, ભગવાનની આજ્ઞા પાળવી એને પણ ઘણા ડાયા માણસો બંધન માને છે. ભગવાને આપણને જીવન આપ્યું છે, એન્જોય કરી લો, ઈટ ડ્રિંક એન્ડ બી હેપી. આપણી આ મૂર્ખામી છે. આપણે બંધનની ડેફિનેશન બરાબર સમજી જ નથી શક્યા. ઝાડ માટે ઝાડના મૂળ એ બંધન નથી, એનું જીવન છે. ઝાડના મૂળને એમ થાય કે અમે જમીનમાં શા માટે રહીએ, અમે જમીનથી બહાર નીકળી જઈએ, અમારે ફ્રી થવું છે. અને મૂળિયા જમીનમાંથી બહાર નીકળી જાય તો જીવી શકે ખરા? ઝાડ માટે ઝાડના મૂળ એ બંધન નથી, એનું જીવન છે. તમે વિચાર તો કરો, હમણાં એક સત્ય ઘટના જાણી. વર્લ્ડ બેંક, સ્વિસ બેંક જે કહેવાય છે બરાબર, સ્વિટ્ઝરલેન્ડની, સ્વિટ્ઝરલેન્ડમાં ને, સ્વિસ બેંકની અંદર જે લોકોએ પૈસા મૂક્યા હોય આખી દુનિયાની સંપત્તિ ત્યાં ભેગી થઈ છે, અને 7 વર્ષ સુધી એકાઉન્ટ માણસ અડે જ નહીં, ખોલે જ નહીં, ટોટલી આઈડિયલ પડ્યું હોય, ઇનએક્ટિવ પડ્યું હોય, તો 7 વર્ષ પછી એ એકાઉન્ટ સીલ કરી દે, એ પૈસા ત્યાંની સરકાર લઈ લે. આવી રીતે કેટલા બધા લોકોના અબજો અબજો રૂપિયા ભેગા થયા હતા. સરકાર મૂંઝાણી શું કરીએ. દેશની અંદર જાહેર જનતામાં એ લોકોએ પ્રસ્તાવ મૂક્યો કે આ બેંકમાં આવી રીતે આટલા બધા રૂપિયાઓ ભેગા થયા છે તો આનો ઉપયોગ શું કરીએ, કાં તો દેશની જેટલી પ્રજા છે બધાને વેચી દઈએ, નંબર વન, અથવા તો દેશના સારા કાર્ય માટે આપણે વાપરીએ. એવા 3-4 ઓપ્શન લખી આખી દેશનું વોટિંગ કરાવ્યું. દાદા સાંભળજો, આ વિદેશના લોકો શા માટે સુખી છે? દેશના 92% લોકોએ એવું વોટિંગ કર્યું કે આ પૈસો અમારો નથી એટલે અમારે ન લેવાય, એટલે આ પૈસો દેશના સારા કાર્યમાં વપરાય. કેટલા લોકોએ આટલા બધા રૂપિયા મફતમાં સામેથી ઘરે બેઠા મળે છે, લોકોએ ના પાડી દીધી.
થોડા લોકોએ આગ્રહ રાખ્યો કે નહીં આ પૈસા પ્રજાને મળે, પ્રજા સુખી થાય, પ્રજા પણ આ દેશનો એક ભાગ છે. આવા લોકોના વિરોધમાં પેલા 92% લોકોએ પ્રદર્શન કર્યું કે જે લોકો મફતનું મેળવવા ઈચ્છે છે એવા લોકો માનવતાથી વિરુદ્ધ છે, વિરુદ્ધમાં છે. તમે કલ્પના તો કરો, એ લોકો શાસ્ત્રો વાંચીને શીખ્યા છે, આ બધું એ આ કથા સાંભળીને શીખ્યા છે. શાસ્ત્રનો સિદ્ધાંત એટલો જ છે, કોઈ જાણીને ભગવાનની આજ્ઞા પાળે તો પણ ભગવાન એને સુખ આપવાના, કોઈ અજાણીથી ભગવાનની આજ્ઞા પાળે તો પણ એને સુખ આપવાના. ભગવાનનો બીજો સિદ્ધાંત છે, કોઈ જાણીને ભગવાનની આજ્ઞા લોપે, ગમે એવો મોટો ચમરબંધી હોય, સાધુ હોય, આચાર્ય હોય કે હરિભક્ત હોય, ભગવાન દંડ આપે છે. આપણા દેશના શાસ્ત્રોમાં, ધર્મમાં જે લખ્યું છે એની વાતો જાજી છે, પણ વાસ્તવિકતામાં બહુ ઓછું દેખાય છે. આપણે આ દેશમાં જોઈએ છીએ, આ દેશની સામાન્ય પ્રજા પણ નીતિમત્તા, પ્રામાણિકતા, ઓનેસ્ટી એના જીવનમાં જે દેખાય છે ને બહુ ઊંચી છે. એટલે વાલા ભક્તો, આપણે આપણાથી શરૂઆત કરીએ. કઈ શરૂઆત? ભગવાનની આજ્ઞા પાળવી છે. આજ્ઞા પાળવી એ બંધન નથી, એ તો આપણું જીવન છે. અને જો ભગવાનની આજ્ઞા નહીં પાળીએ તો આખી દુનિયાની બધાની ગુલામી કરવી પડશે. હવે એકના ગુલામ થવું છે કે આખી દુનિયાના ગુલામ થવાનું છે, આપણે નક્કી કરવાનું. પત્ની પતિની આજ્ઞામાં મર્યાદામાં રહે એ પત્નીનું બંધન કહેવાય કે જીવન કહેવાય? હવે પત્ની બહુ એડવાન્સ બની જાય અને પતિની બધી મર્યાદા તોડી નાખે, બધી જ મર્યાદા તોડી નાખે, તો એ પત્ની માટે સારું કહેવાય ખરાબ કહેવાય? પુત્ર પિતાની મર્યાદામાં રહે તો એના માટે બંધન છે કે જીવન છે? વાલા ભક્તો, યાદ રાખજો, ભગવાનની આજ્ઞા પાળવી એ બંધન નથી, એ આપણું જીવન છે, એમાં આપણું કલ્યાણ છે, એમાં શાંતિ છે. હરિકો વચન હે અમૃત સ્વરૂપા, પાન કરે ન પરે ભવકૂપા. આહા, હરિકો વચન હે અમૃત સ્વરૂપા, પાન કરે ન પરે ભવકૂપા. હરિશરણ ન હોત જ્યાં લગહી, કર્મ બંધન મેં ફિરત ત્યાં લગહી. ભગવાનનું વચન અમૃત સ્વરૂપ છે, જે તેનું પાન કરે તે સંસારના કૂવામાં કદી નથી પડતો. જ્યાં સુધી જીવ ભગવાનને શરણે જતો નથી ત્યાં સુધી તે કર્મના બંધનને વશ થઈને સંસારમાં ભટક્યા જ કરે છે. કર્મનું બંધન એક ઝેર છે કે જે વારંવાર અનેક યોનિઓમાં ભટકાવે છે. જે સ્ત્રી પોતાના મુખથી ભગવાનનું નામ નથી બોલતી તેને તેના કર્મ અતિ ખુવાર કરી નાખે છે. હવે મહારાજના સમયમાં લોકોમાં આવી બધી માન્યતાઓ હશે, એ બધી વાતો આવે છે. સ્ત્રીને કોઈ બતાવે તો તે પુત્રને મેળવવા માટે વિષ્ટા પણ ખાવા તૈયાર થાય. સંસારીને ત્યાં દીકરાનો જન્મ ન થાય ત્યારે સંસારીને એમ લાગે અમારી પાસે કશું નથી, પછી દીકરો મેળવવા માટે સંસારમાં ગમે તે કર્મ કરવા તૈયાર થાય. તામસી અઘોરી લોકો આવા પણ પ્રયોગો કરાવતા, મળ ખવરાવે. સ્ત્રીને કોઈ બતાવે તો પુત્રને મેળવવા માટે વિષ્ટા ખાવા તૈયાર થાય. એટલે જીવ પુત્રને પ્રાપ્ત કરવા માટે ઘણા અધમ અને નઠારા કર્મોને પણ કરે છે. તે પુત્ર મેળવવો એ એના હાથમાં નથી. શા માટે જીવ કરોડો ઠેકાણે બાથ ભરવા દોડતા હશે? દીકરો જો માંદો પડી જાય તો તેના ઉપર ચંડાળના ઘરનું પાણી છંટાવે, એમ માને કે આને કોઈની નજર લાગી છે. જૂના સમયમાં આવું થતું, અત્યારે પણ અંધશ્રદ્ધા ઘણી જગ્યાએ દેખાય છે. હજી આવું કરવામાં જીવને શરમ આવતી નથી? આટલું બધું જગત નઠારું છે. નર અને નારી પગરખામાં વિષ્ટા લગાવે, પછી તે પગરખાને મોઢામાં લે, બંને હાથને પાછળ બાંધી દે, માથા ઉપર સળગતી સગડી ઉપાડે, ઢોલ વગડાવીને ગીતો ગવડાવતા બજાર વચ્ચે ચાલે. આવું કરવામાં મનમાં કંઈ લાજ કે શરમ આવે નહીં. તેવા કામને પણ શુભ માનીને સારો લાભ થવાનું મનમાં ધારે છે. લોકો આવા ધંધા કરે છે પણ ભગવાનની આજ્ઞા પાળી શકતા નથી, ભગવાનને ભજવામાં આવું કરવું પડતું નથી, છતાં જીવ હરખભેર ભગવાનનું ભજન કરવા સત્સંગ કરતો નથી. આહા, કેવી જોરદાર વાત કરી! વિષ્ટા ખાવા તૈયાર થાય, વિષ્ટા મોઢામાં લેવા તૈયાર થાય,
પણ ભગવાનનું નામ મોઢામાં લેવા તૈયાર નથી. જે ભગવાનથી વિમુખ રહ્યા છે તેમની બધી રીત અપાર પાપરૂપ છે, તેમાં તેને ક્યારેય લાજ કે શરમ આવતી નથી. બધો સંસાર આવો છે, ભગવાનનું જ આપેલું સહુ ખાય છે, તેમનું આપેલું પાણી બધા પીવે છે, તેમના આપેલા વસ્ત્રોને સહુ ધારણ કરે છે, છતાં તેમનું ભજન કરવામાં શરમ આવે છે. આ પાણી આપણને કોણે આપ્યું છે? પાણીને બનાવનારા કોણ છે? ધારો કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, યુનો, એણે તો ડિક્લેર કરી દીધું છે કે આવનારું ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે, પેટ્રોલ માટે નહીં, પૈસા માટે નહીં, પાવર માટે નહીં, આવનારું ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે. યુનોમાં પૂજ્યપાદ ગુરુજી સાથે અમે બે વાર ગયા છીએ. આવનારા 15 વર્ષના યુનોના બધા પ્રોજેક્ટ પાણી માટેના છે. સાઉથ આફ્રિકામાં તમને ખબર હશે અત્યારે પાણીનો કેટલો મોટો પ્રશ્ન સર્જાયો છે. અમેરિકામાં બેઠેલા માણસને કલ્પનામાં પણ ન આવે આ વસ્તુ, કારણ કે તમે એ પ્રદેશ જોયો નથી. અમે સંતો નાના હતા, ગામડાઓમાં જતા અમે પાણીના પ્રશ્નો જોયા છે. પાણી હોય નહીં, રસોઈ કરવાની હોય, અમારે સંતોને તો પાણી વગર ચાલે જ નહીં. કેટલી વાર હાથ ધોવાના, કેટલી વાર પગ ધોવાના, કેટલા વાસણ ધોવાના, ત્યારે તો અમારું રસોડું ચાલુ થાય. કેવા સંકટ અમે જોયા છે 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા, આજની તો વાત ન થાય. પાણી ભગવાને આપ્યું, પવન ભગવાને આપ્યો, આ જીવન ભગવાને આપ્યું, છતાં જીવ ભગવાનને શું આપે છે? 15 મિનિટ પૂજા કરવાની હોય કેટલા કરે છે? હું ઘણી વાર કહું છું, હજી આ કથા સાંભળનારા બધાને કહું છું, બે હાથ જોડીને વિનંતી કરું છું, કથા થિયરીકલ છે, થિયરીકલ વસ્તુથી કોઈ લાભ નથી થતો. જે લાભ છે એ પ્રેક્ટિકલમાં છે. વાત સાચી ને? રસોઈની આખી પુસ્તક તમે વાંચી જાઓ, 252 પ્રકારની વાનગી વાંચી જાઓ, એક ટેસ્ટ આવે દાદા? રસોડામાં જઈને એકાદ વસ્તુ મોઢામાં મૂકો તો આવે તરત. હમણાં ઇન્ડિયામાં સરસ મજાની કેરીની સિઝન ચાલે છે દાદા. અમારા સંતો રમૂજ કરે, કેરીનો ફોટો પાડી મોકલે, લો કેરી છે, પછી અમે ડોલરનો મોકલીએ ફોટો. અમેરિકામાં કેરી નથી અત્યારે. હવે તમે કેરીની ગમે એટલી માળા કરો, કેરીને ગમે એટલી યાદ કરો, પણ કેરીનો સ્વાદ આવે? જીવનમાં યાદ રાખો, પ્રેક્ટિકલ આપણે બનવું પડશે. શું પ્રેક્ટિકલ? પૂજા કરતા શીખો. તમારા ઘરમાં અચૂક પૂજા થવી જોઈએ. આખા પરિવારના બધા સભ્યો આગ્રહ રાખો, ઘરમાં એકવાર પૂજા કરીએ આપણે. ક્યારેક ક્યારેક આપણે દરેક સમાજને જુદી રીતે જોતા હોઈએ છીએ, અને સારું જોવા જઈએ ને તો દરેક સમાજમાંથી સારું મળે છે. ઇસ્લામમાં આજે કરોડો માણસો, મોટા રાજાઓ, ચક્રવર્તી સમ્રાટ જેવા રાજાઓ પણ 5 વાર નમાજ કરે છે. રોડ ઉપર, રેલવે સ્ટેશન ઉપર, એરપોર્ટ ઉપર પણ લોકો નમાજ કરે છે. 5 વાર એ લોકોને નમાજ કરવામાં શરમ નથી આવતી. ખુદાની ઇબાદત, ખુદાની બંદગી, ખુદાની પ્રાર્થના એ લોકો ચૂકતા નથી. આપણે એક વાર પણ ભગવાનની પૂજા શાંતિથી સારી રીતે નથી કરી શકતા. એટલા માટે કહે છે ભગવાને બધું આપ્યું છે. બીજા માટે વાત નથી, પાણી આપ્યું, પવન આપ્યો, જીવન આપ્યું, બધું આપ્યું, પણ આપણે ભગવાનને શું આપીએ છીએ? જીવને ભગવાનનું ભજન કરવામાં શરમ આવે છે. બાકી ફરવા જવામાં, ખાવામાં, નોકરી કરવામાં, જોબ કરવામાં, બિઝનેસ કરવામાં કોઈ જગ્યાએ આપણે પાછા નથી પડતા. ભૂમિ ભગવાને કરી છે, પૃથ્વી ભગવાને બનાવી, જેના ઉપર બધા ચાલે છે. ભૂમિ લોકહિત માટે સૌને ધારણ કરી રહી છે. પરંતુ બધી જ બાબત ભગવાને પોતાના હાથમાં રાખી છે. મનુષ્ય જે હાથ પગ ચલાવે છે, આંખોમાં જે મટકા મારે છે, શ્વાસ જે વહન કરે છે, ત્યાં સુધી બધું ભગવાનના હાથમાં છે. જો ભક્તજન આવો વિચાર કરે તો તેને ભગવાનમાં અપાર હેત વધે, અને કોઈ મનુષ્ય વગર સમજે કાંઈ બોલે તો તેને બાળક ગણીને ક્ષમા કરી દે. નાનું બાળક જે કંઈ અપરાધ કરે છે તેને તેના માતા પિતા સહન કરે છે, એટલે ભગવાનનો ભક્ત પણ સહુના માતા પિતા જેવો કહેવાય. માટે સમજીને સત્સંગ કરતા રહેવું.
સ્વાભાવિક રીતે જેને સત્સંગમાં ભાવ દિન પ્રતિદિન વધતો જ રહેતો હોય આવો જે ભક્તજન હોય તે પાક્કો કહેવાય છે, જે પોતે તરે અને બીજાને તારે. સાંભળો, ફરીવાર વાંચું છું, સ્વાભાવિક રીતે જેને સત્સંગમાં ભાવ દિન પ્રતિદિન વધતો રહેતો હોય આવો જે ભક્તજન છે તે પાક્કો હરિભક્ત છે, એ તરે અને બીજાને તારે. નાવ ત્રણ પ્રકારના હોય, એક તરે પણ નહીં તારે પણ નહીં, બીજું તરે ખરું તારે નહીં, ત્રીજું તરે અને તારે. લોઢાનું નાવ હોય તો તરે પણ નહીં કોઈને તારે પણ નહીં, કાગળનું નાવ હોય તો તરે ખરું પણ તારે નહીં, પણ લાકડાનું નાવ હોય તો, લાકડાની હોડી હોય તો તરે પણ ખરી અને તારે પણ ખરી. એમ સાચા ભગવાનના સંત અને પાક્કા ભગવાનના હરિભક્ત એ લાકડાના નાવ સમાન છે, તરે અને બીજાને તારે. બાકી આ દુનિયામાં લોઢાની હોડી હવે વધી ગઈ છે, દેખાય હોડી, પણ જો હોડી લઈને કોઈ દરિયામાં પડે તો હોડી અંદર જાય ને ભાઈ પણ અંદર જાય. સ્વયં તર્યા સિવાય બીજાને કેવી રીતે તારી શકે? જેવું જેને તરતા આવડતું હોય તેવું તે બીજાને શરણે રાખીને તરતા શીખવાડે. માટે જે ગામમાં જેવા મુમુક્ષુ ભવસાગર તરવા માટે હરિભક્તોની પાસે આવે ત્યારે તેવી રીતે તેને પરમાત્માને શરણે રખાવે છે. પરંતુ બધા જ સંસારી જીવોને તારવા માટે શ્રીહરિએ સંતોરૂપી જહાજ કર્યા છે. વાહ મહારાજે, આ અક્ષરધામમાંથી જહાજો ઉતાર્યા છે, કયા? સાધુરૂપી. તેથી સંતો મુમુક્ષુ જીવોને ભગવાનના વચનમાં રખાવે છે અને તે જીવોને પોતાની બધી વાત કહી બતાવે છે. સાધુ શું કરે? જીવ પાસે ભગવાનની આજ્ઞા પડાવે. શા માટે પડાવે? આજ્ઞા પાડે તેનું સારું થાય. શું સારું થાય? અક્ષરધામ જેવી પ્રાપ્તિ આલોકમાં થાય. જે રીતે તે મુમુક્ષુને ભાવ રહે તે રીતે પછીથી હરિભક્તોની વાતો કહે છે. નાના બાળકને જેમ ગળથૂથી પાય તેમ બધો ખ્યાલ રાખીને તેની વાત કરે છે. એવી વાત કરે કે જેનાથી કાંઈ સત્સંગની અસર થાય પણ ઉલટી થઈને અવળું પડે નહીં. ઉલટી થાય તેટલું તો પાણી પણ ન પીવાય, મુખ અંદર બુડી ન જાય તે જોઈને જ પાણી પીવડાવાય છે. જો જમવામાં સ્વાદ આવે તો ફરીને માગે છે તેમ લોકો આગળ વાત કરતા વિચાર રાખે છે. નાના બાળકને જન્મ પછી તરત જ અન્ન અને જળ ખવડાવવા પીવડાવવા માંડે તો તરત જ તેના પ્રાણ નીકળી જાય છે. વગર અનુભવે જો વાત કરવા જાય તો હિતને બદલે અહિત થઈને ઊભું રહે. કેવા દ્રષ્ટાંત આપ્યા દાદા, કેવા દ્રષ્ટાંતો! શું આ શાસ્ત્રો છે! આ શાસ્ત્રોને લખનારા આધારાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરીએ, આપણા ઋષિમુનિઓના ચરણોમાં વંદન કરીએ. આ શાસ્ત્રો ભગવાન દ્વારા જ લખાય છે. સામાન્ય વ્યક્તિ આવા શાસ્ત્રો ન લખી શકે. નાનામાં નાની વાત કેટલી ઝીણવટથી લીધી. વાત કરવી એ પણ વિવેકથી. કોઈ તાજું જન્મેલું બાળક હોય અને તે જ દિવસે પછી શીરો ને લાડવા ને જલેબી બધું જમાડો એને આખો અન્નકોટ, તો જીવે કે મરે? એ બાળકને જમાડવાનું છે પણ હમણાં નહીં, અત્યારે જો આ બધું જમાડો ને તો મરી જાય. એમ વાત પણ વિચાર્યા વિના કરે, સામેવાળાની તાસીર જોયા વગર કરે તો શું થાય? સામેવાળો તરવાની જગ્યાએ શું થાય? તરે નહીં પણ મરે. આજે જાજુ એવું થઈ ગયું છે ને દાદા. ઊંટ વેદુ શીખેલા ભાણેજે ડોસીનું મોત કર્યું એવું થાય? પ્રત્યક્ષ શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન છે તે લાખ અનુભવ અને લાખ વર્તનના સમાન છે, એટલે તે શ્રીહરિના પ્રતાપથી મુમુક્ષુજનોના અજ્ઞાન તરત ટળી જાય છે. અજ્ઞાન છે તે અસાધ્ય રોગ છે અને તે એકદમ ઉલટું દેખાડે છે. તે અનંત યુગોનું અપાર અજ્ઞાન ટાળીને આરોગ્ય આપવું પણ ઘણું કઠણ છે, પરંતુ આ પ્રત્યક્ષ શ્રીહરિના વચન છે તે અમૃત અને સંજીવની વિદ્યા જેવા છે. જે મનુષ્ય તે વચનોને મનમાં ધારે છે તેનું અસાધ્ય રોગ એવું અજ્ઞાન તે તરત નષ્ટ થઈ જાય છે. અજ્ઞાન શું કરે છે? અસાધ્ય રોગ છે, અવળું દેખાડે છે. જે દુઃખરૂપ છે એ જગત આપણને કેવું દેખાય છે? સુખરૂપ. ભગવાનની આજ્ઞા પાળવામાં સુખ છે, એની જે અજ્ઞાન હોવાને લીધે આપણને શું લાગે? ભગવાનની આજ્ઞા પાળીશું તો જીવી નહીં શકાય.
જેમ કીધું છે એમ જો બધું કરવા જઈએ તો આપણે આ સમાજમાં ટકી શકીએ? જગતમાં તો કહેવત પડી, ચંદ્ર પણ વાંકો થાય ત્યારે પૂજાય. ઘી કાઢવા માટે શું કરવું પડે? વાંકી આંગળી કરવી પડે. એમાં જગતમાં જીવવા માટે શું કરવું પડે? આપણે થોડા વાંકા થવું પડે. બોલો, આ બધી અણસમજણ ભરેલી વાતો છે, આ બધી આપણા મનની ખોટી ગ્રંથિઓ છે, આ બધી અજ્ઞાની લોકોએ કહેલી ઉક્તિ છે. અને આ જગતમાં એટલી બધી મશહૂર બની ગઈ કે આપણે બધા અજ્ઞાની, એટલે અજ્ઞાની માણસની વાત આપણને જલ્દી મનાઈ જઈ. હવે આ શાસ્ત્રોમાં શું કરવાનું છે? શાસ્ત્રો સાંભળીને અવળી ગ્રંથિને સવળી કરવાની છે. ગમે તેવું પ્રલોભન હોય, ગમે તેવો લાભ દેખાતો હોય, ગમે તેવી લાલચ હોય, તેમ છતાં એને ઠોકર મારી ભગવાનની આજ્ઞા જે પાળે છે એની રક્ષા આલોકમાં પણ ભગવાન કરે છે. કેટલા દાખલા આપણે સાંભળીએ છીએ, અનુભવીએ છીએ. માટે વાલા ભક્તો, બધી કથાનો સાર એટલો જ છે, 7-11. ઉપાસના દ્રઢ કરી આજ્ઞામાં અણી શુદ્ધ જો રહીએ તો મહારાજ આ લોકમાં આપણા માટે અક્ષરધામ ઊભું કરી દેશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમ પુરમાં શ્રીહરિના આજ્ઞા વચનરૂપી કોટનું મહત્વ એ નામે 75મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.